गया घोड़ा गई हावड़ो, गई सोनेरी सांझ, मोटर खटारा मांडवे करता भूभू अवाज। हालना समय मा एटलू अश्वनु महत्व नथी जेटलू प्राचीन समय मा हतु। एम छता आजे पण घणा बधा अश्व प्रेमीओ छे के जे घोड़ाओने प्रेम करे छे। आवी ज अश्वप्रेमनी एक वात आजे आपणे करवाना छीए अने वातनुं नाम छे पटीनो अस्वार। हालार पंथकनी आ एक अश्व कथा छे। सौराष्ट्रनी 36 जातवंत घोड़ीओ पैकीनी आ पट्टी एक घोड़ी छे। મંદિરનો વછેરો જેમ પાણીમાં સડપ 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 પગલા માંડતો જાય એમ ઉગીને ઊભો થતો 16 વર્ષનો લવર મૂછ્યો જુવાનિયો ઝડપભેર ડગલા દેતો દેતો જામનગરની કચેરીમાં દાખલ થયો। ખભે ગેંડાની ઢાલ, કેડે શિરોહીની તલવાર, લાહોરની કટારી ને ભેટમાં ખીલા રહી ગયા છે। પગમાં રત્નજડિત મોજડી અને અંગ ઉપર કેસરિયા વાઘા ઓપી રહ્યા છે। ફાગણ મહિનાના ખીલેલા ખાખરા ઉપરથી ધોબોક કેસુડો ઉતારીને માથે મૂક્યા હોય આવો કેસરિયા વર્ણો સાફો શોભી રહ્યો છે। શોભાનું છોગલું વાયરાની લહેરકી હારીએ રણતોળિયા રહેતું જાય છે। સિપાયું સલામ ભરતા રહ્યા ને જુવાન કટ 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 કરતો પગથિયે ચડીને સીધો જામ રાવળજી આગળ થઈને ઊભો રહ્યો। બે હાથ જોડી કેડથી વાકા વળી એણે પ્રણામ કર્યા। જુવાનને સાકર સરખો મીઠો આવકારો આપતા જામ રાવળજી બોલ્યા, પધારો મહેરામણજી। હુકમ બાપુ। આપના બાપુ અજાજી રાજ ક્યાં? કઈ ગામ ગામત્રું આવ્યું છે કે શું? બાપજી, ગામ ગામત્રું તો નથી આવ્યું, પણ મારા બાપુને સુવાણ નથી રહેતી એટલે એ ભદ્રેસર રોકાણા ને આપની સેવામાં હાજર થવાનો મને હુકમ ફરમાયો છે। મહેરામણજી, અજાજી પંડે આવ્યા હોત તો ઠીક થાત, તમે નાનું બાળ કેવાવ, લડાઈના મેદાનમાં કાચા કુવારા નહીં પણ કસાયેલા કામ લાગે, ન્યા તો કાળા ડાચાળી તોપુ હુહાકા બોલાવતી હોય, તલવારુંની તાળીઓ પડતી હોય, ભમરિયા ભાળા ને બરછીઓ ઝકાઝીક બોલાવતા હોય, ન્યા તમે નાનેરું બાળ શું કરો? તમારા મોઢામાં તો હજુ માનું દૂધ ફોરે, મોઢે મૂછનો દોરોય ફૂટ્યો નથી, આ તો નેવાના પાણી મોભારે ચડાવવાના છે। કાઠિયાવાડના જેઠવા વાળા ને વાઢેરોની સામે મોતનો માંડવો નાખવાનો છે। ઈ મોતના માંડવડા હેઠ ઊભો રહીને દુશ્મન દળના માણસોને સૌ પહેલો હું પોખીશ। જીવન મરણના જંગ તો ઘણાય જોઈ નાખ્યા, હવે ખાંડાના ખેલ ખેલી બતાવવા છે। મારી વીરતાનું પાણી બતાવવા માટે જ મારા બાપુએ મને અહીંયા મોકલ્યો છે। પોતાની ભૂજાઓ ઉપર અટલ શ્રદ્ધા ને વિશ્વાસ ધરાવતા મેરામણજીએ ઉન્નત મસ્તકે ગૌરવપૂર્ણ જવાબ આપ્યો। મેરામણજીના નાના ટાકલા જેવા મોઢે આકાશના તારોડિયા તોડી લાવવા જેવી મોટી મોટી વાતો સાંભળીને જામ રાવળજી ખડખડાટ હસી પડ્યા ને મહર કરતા કહ્યું, મેરામણજી, જબાન તો તલવારની ધાર જેવી પાણીયાળી છે, પણ આ માશીને ધાવવાનું નથી હો, આ તો લીલુડા માથડા કુરબાન કરવાનો અવસર છે, માટે જરાક વિચાર કરજો। બાપુ, રાજપૂતને રૂવાડે રૂવાડે શૌર્ય ખુમારીને મર્દાનગી રમતા હોય છે, બીજો વિચાર કરવાનો હોય જ નહીં। લડાઈ ધીંગાણામાં કા મરવું ને કા મારવું, આ બે સિવાય ત્રીજું કશું હોય જ નહીં। હું મારા ગજા પ્રમાણે મીઠોઈ ગામને પાદર પાણીનો કળશો લઈ દુશ્મન દળનું સ્વાગત કરવા સૌની મોયર ઊભો રહીશ। આભમાં કાળા ડિબાંગ વાદળા ભાળીને મે આવ મે આવ મે આવ એવું કરતો મોરલો ગહેકી ઉઠે એમ નમણા નાજુક રાજપૂત જુવાન મેરામણજીની શૌર્ય રસથી છલકાતી વાત સાંભળીને ચારણ કવિએ રાજપૂતની વીરતાને વધાવીને અને ઝાઝા રંગ દેવા માંડ્યા। વાહ સાવજના બચ્ચા, વાહ વાહ રાજપૂત, વાહ રંગ છે તારી જનેતાને, ધરા શીશ સો ધરે મરે પણ ખેદ ન મૂકે, ભાંગે સો નહીં લરે શૂરે બ્રદ કદી ન ચૂકે। વિક્રમ સંવત 1606ની આ વાત આજે ઇતિહાસના પાના માથે રમતી નજરે પડે છે। જામ રાવળજીએ જામનગરની થાંભલી રોપી ઈ વાતને 10 વરહ માઇન્ડ થયા હશે। ઈ વખતે જામ રાવળજીને જામનગરની હદમાંથી આગી કાઢવા માટે સૌરાષ્ટ્રમાં રાજપૂતોએ ભેગા થઈ મ્યાનમાંથી તલવાયરું ખેંચી જામ રાવળજીએ સગા સંબંધીઓમાં સાંઢળી ફેરવીને સૌને સખાઈને તેડાવ્યા। પાઘડી આટો દઈ જણનારા, તલવાયરૂને પટ્ટાના દાવ ખેલી જણનારા હજારેક રાજપૂતોથી જામનગરની કચેરી હડકે ઠઠ ભરાઈ ગઈ છે। એ વખતે મહેરામણજી પણ આવેલા, જામ રાવળજીએ એની મશ્કરી કરી ત્યારે મહેરામણજીએ લડાઈમાં અભૂતપૂર્વ પરાક્રમ કરી બતાવીને માથેથી મેણું ટાળવાની મનમાં ગાંઠ વાળેલી। બીજેથી 1.5 લાખનું દળ કટક લઈ રડીબમ રડીબમ નગારે ધાઈ દેતી જામ રાવળજીની સેનાએ મીઠોઈના પાદરમાં પડાવ નાખ્યો છે। સામે સાંગણજી વાઢેર, ભાણજી જેઠવો અને ઢાકના વાળા રાજાઓએ સાથે મળીને 1.5 લાખની અડીખમ સેના ખડકી દીધી છે। ટંકે અધમણ અધમણ દારૂ ખાનારી તોપુનું મોરચું સામસામા મંડાઈ ગયા।
જંબુરા અને છત્રવાળોની હાર નોરી થઈ ગઈ છે. અણચુક ગુલામદારો હાથમાં જામગરિયું લઈને ઊભા છે. ત્રણ ત્રણ ગાંવ માથે જાતા પલ્લા પકડે ને નાની સુની નદીના કાંઠે ફૂટી હોય તો નદીનું સમૂળગું વેણ પલટી નાખે એવી નામાધારી તોપુના રેકડા હુહાકા મારી રહ્યા છે. વેરી ખાવ એવું કરતી તોપુને સિંદૂરના રાતા રંગે ભેકુંડ રંગી દીધી છે. બકરાના બલિદાન દઈ તોપુને માથે ધોળા ધજાગરા ફરકાવી દીધા છે. બરાબર ઈ વખતે જામ રાવણના સૈન્યમાંથી નીકળીને દુશ્મન દળની તોપુ જોવા ગયેલા તોગાજી નામના સોઢા રાજપૂતે તોપુના કાનમાં ફટોફટ ખીલા ધરબી દીધા ને લડતા લડતા એ ઘવાયો. એના અંગ માથે શસ્ત્રોના 84 જખમો થયા ત્યારે તોગાજીની વીરતાને વખાણતા ભાણ જેઠવો બોલી ઉઠ્યા, ઓય ધરારા ગજબ કરી ગયો. એમ કેતા ભાણ જેઠવાએ પોતાના શુરા સરદારો ભણી ભરીને કહ્યું, તોગાજી એની તાકાત વડે આપણી સેનાનું વેત ભરીને નાક વાઢી ગયો હો, ગજબ કરી ગયો. ભાણ જેઠવાની વાત સાંભળીને સૌ શુરા સામંતોએ મોઢા મશ વળી ગઈ, ગોઠબ ભરી નજરું નીચી ઢાળીને ભો ખોતરવા લાગી. ત્યારે સાંગણજી વાઢેરે સામંતોને પોરહ ચડાવતા કહ્યું, છે કોઈ રાણી જાયો તોગાજીની તલવારને ઝાંખી કરી બતાવે એવો, એનાથી વડું પરાક્રમ કરી રાજપૂતોની આન અને શાન વધારે એવો, આ સાંભળતા જ હુકમ કરો હાજર છે. સાવજના ટોળામાંથી જેમ એક ડાલામથ્થો સાવજ નોખો તરીને ગર્જના કરે એમ જાંબ વેચા ઝાલા કરશનજી રાજપૂત દળમાંથી નોખા તરીને મોવઈડ આવીને ઊભા રહ્યા અને ગંભીર અવાજે બોલ્યા, આજ સંધ્યા ટાણે ઠાકર દુવારાની ઝાલર વાગે તી મોયર જામ રાવજીને મારીને મારા વડવાઓની કીર્તિને ઉજ્જવળ કરી બતાવીશ, નહીં તો મોતને મીઠું કરીને સ્વર્ગની અપ્સરાયુને વરવા હાલી નીકળીશ. કરશનજીની વાતને વધાવતા સૌના મુખમાંથી ભલકારા ઠેકી ઠેકીને બહાર પડવા લાગ્યા, વાહ રાજપૂત રંગ છે તારી મર્દાનગીને. ધરતી માથે મુઠી ઝાર ઉડાડી હોય તો ધાણી ફૂટી જાય એવું ઉનાળાનું બળબળતું બપોર છે. સૂરજ મહારાજ ખગડા થઈને ધરતી માથે અંદરા ધારલું વરસાવી રહ્યા છે. ખરા બપોરને ટાણે જામ રાવજી ચાર ચાર થરી ચોકીઓથી મઢેલા તંબુમાં આરામ કરે છે. તંબુની ઢૂકડા આવેલા ગેહલુંબ ઝાડને છાંયે જામ રાવણના ભાઈ હરધોળજી ત્રાંબા કુંડિયું ઢળાવીને રૂપલા બાજોટ માથે નાવણ કરે છે. ખિદમતદારો કામકાજ માટે ખડે પગે ઊભા છે. ધોમ તડકાથી દાજતા ચોકીદારો ઝાડના થડે બેઠા બેઠા જોકે ચડ્યા છે. ત્યાં તો ઓતરાદી દેશે એક અસવાર આવતો કળાણો, પગના ડાબલાથી ધૂળના ગોટા ને મોઢામાંથી ફીણના ફોહા ઉડાડતો ઘોડો તંબુ ઢૂકડો આવ્યો. ઘોડે સવારના એક હાથમાં ભાલો ને બીજા હાથમાં ધોળા લુગડાની કપડી રહી ગઈ છે. એ ચોકીદાર તંબુમાં જઈને બહાર આવ્યા. વિષ્ટિની વહટી લઈને આવેલા સવારને છાવણીમાં આવવા દેવાનો હુકમ થયો. ઘોડે સવાર તંબુમાં દાખલ થયો. નાવણ કરવા બેઠેલા હરધોળજીનો ઢૂકડો ઘોડો ઊભો રાખી હાથમાંનું ધોળું પરબડિયું બતાવતા કહ્યું, મારે જામ બાપુ જોડે વિષ્ટિની વાત કરવી છે. મખોમખ વાત કરીને આ કાગળ હાથો હાથ દેવાનો છે. અસવારની આ વાત સાંભળીને ચતુર હરધોળજી ઠાવકાઈથી બોલ્યા, હું પંડિત જામ રાવળ છું, બોલો બોલો વિષ્ટિની શી વાત લાવ્યા છો? રૂપલા બાજોટ માથે ઉઘાડા ડીલે સ્નાન કરવા બેઠેલા તેજસ્વી અને રૂપકાંતિ ધરાવતા હરધોળજીને જામ રાવળ માનીને અસવારે ઘોડે બેઠા બેઠા એમના હાથમાં પત્ર દીધો. હરધોળજી કાગળ ઉઘાડીને વાંચે ત્યાં જ ઘોડે સવાર કરશનજી ઝાલાએ જમત્રોપ કરતો ભાલાનો ઘા ઝીક્યો. એક જ ઘાએ હરધોળજીને જમીન સાથે જડી દઈ પવન વેગે પુરપાટ પોતાના ઘોડાને છાવણી ભરી મારી મૂક્યો. પણ ઈ તો આભમાંથી તારોડ્યું ખરે એમ ગયો હો. મારો પકડો જાવાનો પામે ભારે કરી નાખી એમ ગોકીરો થયો. જોકા ખાતા ચોકિયા તો હાથમાં હથિયારો રમાડતા દોડી આવ્યા. વાત વાઘા ધારણ કરીને આખી છાવણીમાં ફરી વળી. જામ રાવળજીને ખબર મળતા જ એમણે હુકમ કર્યો, જાઓ મારા વીરાના માર્તલને જીવતો કે મરેલો ઝાલી લાવો. એમ કહેતા જામ રાવળજી અને શુરા સરદારો ઘોડામાંથી રાંગ વાળીને કરશનજીની પાછળ પડ્યા. રીડિયા પડકારા ને હાકલાથી જાણે કે ધરતી હાલક ડોલક થવા લાગી. ઈ વખતે ભદ્રેસરથી આવેલા અજાજીના કુંવર મેરામણજી પોતાની 4 વર્ષની વછેરી પટીને ધમારીને તળાવના પાણીમાં સેલારા લેવરાવતા હતા. ત્યાં તો એમણે પડકારા ને રીડિયા મણના અવાજ સાંભળ્યા. રેડિયા સાંભળતા જ રાજપૂત વેરામણજી ભીના પોતીએ જપ્પ દેતા તળાવમાંથી બહાર નીકળ્યા. લુગડા માથે પડેલી સાંગ હાથમાં લઈ અને પટ્ટી માથે રાંગ વાળી વાદળા વચ્ચે જેમ વીજળી સળાવો કરે એમ પટ્ટી ઉપડી પડી અને સૌના ઘોડાને પડખે તારવતી નારવતી આગળ નીકળી ગઈ. ઘડીક વાર ન થઈ ત્યાં તો મુઠ્ઠીમાં જીવ લઈને ભાગતા કરશનજી ઝાલાને
કાને પટ્ટીના ડાબલાની તડબડાટી સંભળાણી. કરશનજીએ આમ ફરીને જોયું તો પાછળ મોતને નજરે ભાળ્યું. એની છાતી ડાકલાના પડની ઘોડે થડક 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 થવા લાગી. એને મરણિયા બની ઘોડાના પડખામાં બૂટની એડી મારી. એડી વાગતા જ પવનનો વંટોળિયો જાય એમ કરશનજીનો ઘોડો પાટીએ પડ્યો. ભાગતા ઘોડાને આંબી જવા પટીએ પાટ લીધી. મારફાડ ભાગતા બે ઘોડા વચ્ચે 18 કદમનું અંતર રહી ગયું. આ અંતર કોઈ વાતે ભાંગે નહીં. બે સ્વામી ભક્ત અશ્વો આજ મરણિયા બન્યા છે. એમ કરતા કરતા દુશ્મન દળની છાવણી દસેક ખેતરવા છેટે રહી ત્યારે મેરામણજીને થયું, જો દુશ્મન એકવાર છાવણીમાં જતો રહેશે તો કોઈ કારીગરી કામમાં નહીં આવે. ખાલી હાથે પાછો જઈશ તો મલકમાં ક્યાંય મોઢું બતાવવા જેવું નહીં રહે. આ બળુકો ઘોડો પટીને હવે નહીં પોગવા દે. મેરામણજીએ મરણિયા બનીને પટીના ડાવા પડખામાં એડી ઝીકીને પડકાર કર્યો, બાપ પટી જોજે હો, અંતરિયા રાખીને મોત ન બગાડતી. આજ મારી લાજ તારા હાથમાં છે. ઉજળી આબરૂના કાકરા થાય એવું ટાણું ન આવવા દેતી હો. માથેથી મેણું ભાંગવાનો રૂડો અવસર આવ્યો છે. અવસરને એકવાર ઉજળો કરી બતાય બાપ. એમ કહેતા મેરામણજીએ પટીની વાઘ તાણી ને એને કુદાવી. પણ ઈ તો જેમ ભક્ષને માથે ગરજું ત્રાટકે, પારેવડાને માથે શકરો બાજ ત્રાટકે, શિકારને માથે સાવજ ત્રાટકે, ધરતીને માથે વરસાદનું સરવડું ત્રાટકે, એમ પટી 18 કદમનું અંતર ભાંગીને કરશનજીના ઘોડા ઢુકડી જઈને ખબાક દેતીકને ખાબકી. બરોબર ઈ ટાણે વીર વેરામણજીએ પોતાના શરીરની સઘળી તાકાત એકઠી કરીને કરશનજીને માથે સાંગનો સણકતો ઘા ઝીક્યો. દગાના કરતલ કરશનજી જાલાનો વાહો અને ઘોડાની ડોક બીંધીને સાંગ ધરતીમાં દોઢેક હાથ ઊંડી ઉતરી ગઈ. કરશનજીને એમનો પાણી પંથો ઘોડો બે ધરતી સાથે જડાઈ ગયા. પણ પળવારમાં તો મેરામણજીની પટ્ટી ત્રહ લેતી ધરતી પર ઢગલો થઈને પડી. એટલી વારમાં તો જામ રાવળજીને શૂરા સૈનિકના ઘોડા આવી પહોંચ્યા. જામ રાવળે મેરામણજીને શાબાશી દીધી. શાબાશ રાજપૂત, રંગ છે રાજપૂત, તે આજ મરદનું પાણી માપી લીધું. રંગ છે તારી જનેતાને, એમ મહેરામણજીને રંગ દેતા ઘોડેથી એઠા ઉતર્યા. એમની ઢુકડા ગયા. પાસે જતા જ એમના હૃદયમાં ધ્રાસકો પડ્યો. ઘોડીનું અણેક દઈને બેઠેલા મહેરામણજીનું માથું ઊંચું કરીને જોયું તો તાકાત કરવાથી એમની બે આંખોના રતન બહાર નીકળી ગયા હતા. પટ્ટી ઘોડીના પગ ઉપર નજર કરી તો એના ડાબલાના ખોભળા નીકળી ગયા હતા. પગના મુઠિયા બેસી ગયા હતા. એમાંથી લોહી નીકળી રહ્યું હતું. પટ્ટી ગૌરવ ભરી નજરે સ્વામીની સામુ જોઈ રહી હતી અને મૃત્યુની વાટ જોતી હતી. આ જોતા વેત જ લડાઈમાં હારે આવેલા ચારણ કવિના અંતરમાં પોરસની સરવાણીઓ ફૂટી એમણે ગીત ઉપાડ્યું. હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગ વખાણું. હે હાલાજી વંશના વીર શુરવીર હાલા રાજપૂત મેરામણજી, બે માંથી કોને વખાણું? તારા હાથને જાજા રંગ દઉં કે દુશ્મનને માથે જેણે ડાબલા તોડી નાખ્યા એવી આ તારી પટી ઘોડીના પગડાને જાજા રંગ દઉં? એક જ ગાયે અસવારને ઘોડાને વિંધીને તારી સાંગ ધરતીમાં ચોટી ગઈ ને? હે પટ્ટી, તારા પગની તાકાત કેવી કે 18 કદમનું અંતર ભાંગીને દુશ્મનના માથે જઈને ત્રાટકી. ત્યાં તો જામ રાવળજીએ જમીન પર આસન કરી મહેરામણજીનું માથું પોતાના ખોળામાં લીધું ને રૂમાલ વડે એમના મો પરથી રજોટી લૂછવા લાગ્યા. પછી પાલખી મંગાવીને મહેરામણજીને છાવણીમાં લઈ ગયા. ત્યારે ઝાડવા પણ અવળા થઈને બે ઘડી ધૂણવા માંડે એવા શૌર્ય રસથી છલકાતા દુહા કવિરાજે ઉપાડ્યા. હે શુદ્ધ ક્ષત્રિય રાજપૂત મહેરામણ, તે ક્ષત્રિયનું પાણી રાખ્યું તેથી તને મેરું એવી કીર્તિ મળી છે ને તું જગતમાં અમર થયો છે. હરધોળજીના મારતલને મારીને તે અમારી લાજ રાખી છે. આ વાતને પૃથ્વીને માથે જાણીતી કરી છે. મિત્રો, તમને જણાવી દઉં કે 18 કદમની દૂરી એટલે 27 ફૂટની દૂરી. આજે મહેરામણજી નથી, એ પટ્ટી નથી, પણ એમના પરાક્રમની વાતો લોકજીવનમાં શૌર્યરસનું સિંચન કરતી હજી લોકજીભે રમી રહી છે. મિત્રો, આવી જ બીજી અશ્વકથાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો.